વેલકમ બેક આગળ વાત કરીએ તો ભરૂચમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આજે ભરૂચ પહોંચી હતી જ્યાં સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ઢગલા જોવા મળ્યા દરરોજ વીસથી વધુ અંતિમ ક્રિયા માટે મૃતદેહ આવે છે છતાં સરકારી ચોપડે હજુ એક આંકડામાં જ મોતનો આંકડો છે ત્યારે શું છે આરોગ્ય તંત્ર મોટાના આંકડા મોતના આંકડા શા માટે છુપાવી રહી છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કોરોનાનો કહેર ભરૂચમાં પણ સતત ફેલાઈ રહ્યો છે અને ભરૂચની જો વાત કરીએ તો પરિસ્થિતિ અત્યંત વિકટ છે સરકારી ચોપડે સબ સલામત છે પણ સ્મશાનના દ્રશ્યો જો જોઈએ તો વરવી વાસ્તવિકતા સામે આવે છે અત્યારે નજર સામે જ બાર લાશો એક સાથે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે એક શેડ જે છે અંતિમ સંસ્કાર માટેનો તે ઓછો પડી રહ્યો છે જેના પગલે શેડ થી નીચે અન્ય જે લાશો છે તેને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે અને તેનાથી પણ વધારે એક નવો શેડ તૈયાર કરવાની ફરજ પડી રહી છે એ હદે કોરોનાગ્રસ્ત દર્દીઓની લાશો અહીંયા અંતિમ સંસ્કાર માટે આવી રહી છે અને સરકારી ચોપડે મોતની જો વાત કરીએ તો માત્ર છત્રીસ મોત છેલ્લા એક વર્ષમાં કોરોના અંતર્ગત ભરૂચમાં થયા હોવાની વિગત

સળગાવ સળગવા માટે મૂકી દેવામાં આવે છે એક ભયાવહ સ્થિતિ અત્યારે ભરૂચની છે વિકટ પરિસ્થિતિ છે અને સરકાર સબ સલામત હોવાના ગાણા ગાઈ રહી છે આ જે પરિસ્થિતિ છે તેમાં માત્ર હિન્દુ સ્મશાનની વાત થઈ છે પણ જો મુસ્લિમ કબ્રસ્તાનની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ છે દરરોજ થી દસ લાશો ત્યાં વિધિ માટે જાય છે પણ તે લાશો ક્યાંય ગણતરીમાં લેવાતી નથી છત્રીસના જે મોત છે તે તો માત્ર સ્મશાન પર આવેલા આંકડા છે અત્યાર સુધીના આંકડા છે પણ જો મુસ્લિમના મોતની વાત કરીએ કબ્રસ્તા સ્થાનમાં દફનવિધિ ની વાત કરીએ તો ત્યાં પણ આના કરતાં વધારે પરિસ્થિતિ ખરાબ છે અને બીજી બાજુ સરકાર સબ સલામતના ગાણા ગાઈ રહી છે કેમરામેન વિરલ વ્યાસ સાથે સોનલા નડક મંતવ્ય ન્યુઝ ભરૂચ